જય સ્વામિનારાયણ બાળકો, આગળના વિડીયોમાં તમને ચડતા ક્રમ વિશે જોઈ ગયા છે. આપણે આગળના વિડીયોમાં પણ જોઈ ગયા છે, પણ એ બધા બે આંકની સંખ્યાઓમાં હતા. આજે આપણે ત્રણ આંકની સંખ્યાઓને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં આપણે શીખીએ છીએ, બરાબર. આજે આપણે ઉતરતા ક્રમની ત્રણ આંકની સંખ્યાઓ જોવાના છે, બરાબર. મેં તમને આગળ પણ કીધું હતું, સૌથી પહેલાં શું કરવાનું, તો આપણે દેખાવ કે એકમ દશક 100, બરાબર. તો 100 આંકડો બધામાં સરખો છે કે નહીં, બરાબર. જો એ સરખો હોય તો પાછળના બે સંખ્યા જોવાની, જો ના હોય તો પણ એ રીતે જ જોવાનું, બરાબર. કે આગળનો આંકડો અને પાછળના બે 100 આંકડો અને બે દશક અને એકમનો આંક દેખવાનો, બરાબર. હવે જો ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં શું કરતા હતા, તો નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા પર જતા હતા. ઉતરતા ક્રમમાં શું થશે, તો ચડતા ક્રમની વિરુદ્ધ સંખ્યા, મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું, બરાબર. દાદરા ચડી જઈએ પછી ઉતરીએ તો શું હોય, જો 1 થી 10 સુધીના દાદરા હોય, બરાબર, તો આપણે 1 થી 10 સુધીના દાદરા આપણે ચડી ગયા છે, તો ત્યાંથી શું કરતો, તો 10 થી આપણે નીચે ઉતરીએ છીએ કે ડાયરેક્ટ 1 પર જઈએ છીએ, ના, આપણે શું કરીએ છીએ, 10 થી ચડીએ છીએ, બરાબર. 10 થી નીચે 10, પછી 9 8 7 6 5 4 3 2 1, બરાબર. જ્યાંથી ચડ્યા હતા ત્યાં આપણે આવી જઈએ છીએ. એ જ રીતે ઉતરતા ક્રમમાં પણ શું કરવાનું, મોટી સંખ્યા પરથી નાની સંખ્યા તરફ જવાનું છે, બરાબર. ચાલો પહેલું ઉદાહરણ જોઈએ. 610, 640, 620 અને 630, બરાબર. હવે જો 100 કેવો છે, તો બધામાં સરખો છે, તો હવે આપણે શું કરવાનું, તો પાછળની બે સંખ્યાઓ જોવાની, તો 1 છે 10, 40, 20 અને 30. આપણે શું કરવાનું, સૌથી મોટી સંખ્યા લેવાની. તો આ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે, બરાબર. હા, તમને બધાને મળી ગયા છે, કોણ છે, 640, બરાબર. એનથી નાની સંખ્યા, તો 630. 630થી નાની, તો 620. છેલ્લા 610, સોરી, એ 4 આવશે, બરાબર. હવે અહીંયા લખી 640, 630, 620 અને 610, બરાબર. સંખ્યા જો મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈએ છો, બરાબર. 610થી મોટા કોણ, 620. એનથી મોટા, 630. એનથી મોટા, 640. આ સૌથી મોટી સંખ્યા થઈ અને આ સૌથી નાની સંખ્યા, બરાબર. એવી જ રીતે જોઈએ બીજો દાખલો, 202 204 203 210, બરાબર. હવે જો આ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે, તો પહેલાં તમારે શોધી કાઢવાનું, બરાબર. બધી સંખ્યાઓ કેવી છે, સરખી છે, એટલે આપણે શું કરશું, આગળની 100 અંક કેવો છે, બધામાં સરખો છે, તો આપણે મોટી સંખ્યાઓ શોધશું. તો જો આ 2 છે, આ 4 છે, આ 3 છે, આ 10, તો આપણે મોટી સંખ્યા મળી ગઈ આપણને, બરાબર. પછી એનથી નાની, તો 204. પછી એનથી નાની, 203. અને છેલ્લા 202, બરાબર. સૌથી મોટી સંખ્યા કઈ છે, તો 210. એના પછી સંખ્યા કઈ આવશે, તો 204. એનથી નાની સંખ્યા, 203. એનથી નાની સંખ્યા, 202, બરાબર. હવે જોઈએ ત્રીજું ઉદાહરણ, 414, 215 અને 413, બરાબર. હવે આ સંખ્યાની અંદર આપણે જોવાનું છે, 100 આંક કેવો છે, બધામાં સરખો છે. હવે સૌથી મોટી સંખ્યા શોધીએ, તો આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે, તો એ છે 216, બરાબર. એનથી નાની સંખ્યા, તો 215, સોરી, સૌથી મોટી સંખ્યા, તો 216, બરાબર. એનથી નાની સંખ્યા, તો 415. એનથી નાની સંખ્યા, તો 414. અને છેલ્લા 413, બરાબર. હવે તમે ગોઠવી કાઢો, ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા જ પહેલાં લખવાની છે, તો સૌથી કઈ છે, તો 416 છે, બરાબર. એનથી નાની, 415. એનથી નાની, 414. એનથી નાની, 413, બરાબર. આટલું સમજ પડે તમને. હવે આપણે આગળ બીજા કેટલાક ઉદાહરણ જોઈએ જોઈશું.
આવડી ગઈ હશે. બરાબર, આજે આપણે આટલું રાખશું.